દેશભરમાં ફિલ્મ પઠાણ સામે હિન્દુ સંગઠનો પોતાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ફિલ્મ રિલીઝ નહીં કરવાની ચેતવણી પણ આપી રહ્યા છે ત્યારે 25 જાન્યુઆરીના રોજ આ ફિલ્મ રિલીઝ થવાની છે ત્યારે ફરી એકવાર વિવાદ વધે તેવી શક્યતા છે ત્યારે ગુજરાતમાં જો આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે તો સિનેમા સળગાવી દેવાની ધમકી હિન્દુ રક્ત પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ સની શાહે આપી છે આજ રોજ આપની મીડિયાના માધ્યમથી ગુજરાત રાજ્યના તમામ થિયેટર્સ માલિકોને એક આલોચના સમજો કે નિવેદન સમજો એ કરવા માટે ઉપસ્થિત છું કે જો પઠાણ મૂવી તમે તમારા થિયેટરમાં લગાવી એનું પોસ્ટર પણ દેખાયું તો થિયેટરની અંદર તોડફોડ થાય, બેનરો તૂટે, ખુરશીઓ તૂટકે, તે તમારું થિયેટર સળગે એની તમામ પ્રકારની જવાબદારી તમારી રહેશે. કારણ કે આ મૂવીની અંદર હિન્દુ ધર્મની લાગણી દુભાય એવો વ્યાપાર કરવામાં આવ્યો છે અને એવા કોઈ પણ પ્રકારના વ્યાપાર હિન્દુ સંસ્કૃતિને નુકસાન કરે એવા કોઈ પણ વ્યવસ્થાપૂર્વક જે આમને વ્યાપાર કર્યો છે અમે ચલાવી લઈશું નહીં, એનો વિરોધ પણ થશે, જરૂર પડશે તો તમારા નાટકો શન નહીં થાય, તો અમારે નાટકો કરવા પડશે. જો અમે નાટકો પર ઉતરી આવ્યા તો અમને ભગવા આતંકવાદી કહેવામાં આવશે. અમે ભગવા આતંકવાદી છીએ આ શબ્દ અમને મંજૂર છે, કારણ કે જો તમે નાટકો બંધ નહીં કરો તો અમે જે કરીશું એ તમે સહન નહીં કરી શકો. તમારા મીડિયાના માધ્યમથી હું ગુજરાત રાજ્યના દરેકે દરેક થિયેટર્સના માલિકને નિવેદન કરું છું, ફરીથી કહું છું કે નિવેદન કરું છું, અત્યારે એક જ વાર કરીશ, બીજી વખત નિવેદન નહીં થાય પછી આલોચના થશે અને સંઘર્ષપૂર્વક થિયેટરોની જે પણ હાલત થશે એની જવાબદારી અમારી રહેશે નહીં. તો બીજી બાજુ ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોસિએશનના પ્રમુખ મનુભાઈ પટેલે સરકારને એક આવેદન પત્ર આપ્યું છે જેમાં સુરક્ષાને લઈને રજૂઆત કરવામાં આવી છે. આમ ફિલ્મની રિલીઝની તારીખ પહેલા રાજ્યમાં પઠાણ ફિલ્મને લઈ ફરી એકવાર વિરોધ શરૂ થઈ ગયો છે.